હિંમતનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં કાલે મોડી રાતે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં હિંમતનગર અને આસપાસમાં આવેલ વિસ્તારમાં કાંકરોળ, બેના, આગિયોલ સહિતના પંથકમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ભારે વરસાદ વરસવાથી રસ્તા ઉપર પાણી ભરાયા હતા. જો કે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા અને ગત રાતે વરસેલ વરસાદને લઈ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયું હતું. બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગત રાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેથી ગત રાત્રે વરસેલા વરસાદને લઈ નેશનલ હાઈવે પર પાણી ભરાયું હતું, જેમાં હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયું હતું અને સરકારી જેવી ચાર રસ્તા પર પાણી ભરાવાને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા હતા, જેમાં ઓવરબ્રિજનું કામ ખોરબે પડ્યું હોવાને લઈ પાણીના નિકાલનો અભાવ સર્જાયો છે. જો કે આ સમસ્યા નેશનલ હાઈવેના નવીનીકરણને લઈ સર્જાય છે અને પાણી નિકાલના અભાવને વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને સામાજિક સમરસતા મંચ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં રાખવા માટે માંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે જિલ્લા કલેક્ટરને ગુજરાત સામાજિક સમરસતા મંચ હેઠળ કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં રાખવા માંગ કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખડાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આપના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધમાં અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ્ ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મંત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશનિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. અદાલતોમાં પણ આજે શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના સમયોકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શન સિદ્ધાંતો છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણોનો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના બનાવવામાં આવે છે. તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ અભ્યાસક્રમમાં ચાલુ રાખવા જોઈએ તેવી સામાજિક સમરસતા મંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવામાં આવ્યો છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આજે સામાજિક સમરસતા મંચ સાબરકાંઠા દ્વારા માન્ય કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને સંબોધિત કરી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આ વર્ષથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના કેટલાક અધ્યાય ભણાવવામાં આવે છે, જે ખરેખર રાષ્ટ્ર માટે અને સમાજ માટે ખૂબ ઉપયોગી છે.
આપણે જોઈએ તો અત્યારે વર્તમાન સમયમાં અદાલતમાં પણ શપથ ભગવદ્ ગીતાને આધારે લેવામાં આવે છે, પણ કેટલાક તત્વો દ્વારા કે જે તૃષ્ટિકરણની નીતિમાં માને છે એવા લોકો દ્વારા આ ભગવદ્ ગીતાના પાઠનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. અને અમે સરકારશ્રીને એક તો આ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સંમલિત કરવા માટે થઈ અને અભિનંદન આપીએ છીએ, અને એક અનુરોધ પણ કરીએ છીએ કે આને આગળ પણ જાળવી રાખવા જોઈએ. રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં સાબરકાંઠા કલેક્ટર દ્વારા સ્કૂલ વાન તેમજ શિશુ વાટિકાના બાળકો માટે અર્પણ વિધિ કાર્યક્રમ કરાયો હતો. હિંમતનગરમાં આવેલી ગુજરાત પ્રદેશ સંલગ્ન મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં સાબરકાંઠા ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશન અને સૌગઢ ધાંધા ઇન્ડસ્ટ્રીડ એસોસિએશન દ્વારા આપની સંસ્થામાં બાળકો માટે સ્કૂલ વાન અર્પણ કરવામાં આવી તથા શિશુ વાટિકાના બાળકો માટે ટેબલ આપવામાં આવ્યું, જેમાં આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર નિમેશ દવે હાજર રહી આ કાર્યક્રમને દીપ આપ્યો હતો, જેમાં સંસ્થાના પ્રમુખ જી ડી પટેલ સાહેબે ઉપપ્રમુખ શ્યામ સુંદરભાઈ સલુજા સહમંત્રી અનિરુદ્ધભાઈ સુરઠિયા તથા આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ દેવડા દ્વારા રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં શિશુ વાટિકાના બાળકો માટે ટેબલ આપવામાં આવેલ. આ પ્રસંગે સૌગઢ ધાંધા ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશનના તથા શહેરના મહાનુભાવ નવા રોટરી પ્રમુખ પ્રકાશભાઈ સોની ઉપસ્થિત રહી સહેલ વ્યવસ્થાપક મંડળના સભ્યો તેમજ રોટરી ક્લબના પ્રમુખ અને મંત્રી તથા સાબરકાંઠા ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશન તથા સૌગઢ ધાંધા ઇન્ડસ્ટ્રીડ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ શાહ તથા તેમના સર્વે સભ્યો વિદ્યાલયના પ્રાધાન આચાર્ય પ્રજ્ઞાબેન જોશી તથા શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત યુવા પહેલ ક્વિઝ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત યુવા પહેલ ક્વિઝ સ્ટાર સિટી હિંમતનગર ખાતે યોજાઈ હતી. તરુણ તરુણીઓ દેશનું ભવિષ્ય છે, સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમનો મહામૂલો ફાળો છે. હિંમતનગર ખાતે યોજાયેલ ક્વિઝમાં સબ સેન્ટર અને તાલુકા કક્ષાએ વિજેતા થયેલ બેસ્ટ 24 પીઆર એજ્યુકેટરોને વિવિધ રમતો, સ્કિલ સેલ, એનિમિયા, માનસિક આરોગ્ય અને તરુણાવસ્થાના આરોગ્ય જેવા રસપ્રદ અને જરૂરી વિષયો પર ક્વિઝ રમાડવામાં આવી હતી. 10-19 વર્ષના કિશોર કિશોરીઓને તેમના વિસ્તારમાં મિત્રો, સહ પીઆર, શાળાના બાળકોને સ્વાસ્થ્યને લગતી બાબતો તેમજ પોષણ, એનિમિયા, માનસિક આરોગ્ય જેવા વિષયો ઉપર જાણકારી આપે છે. આ ક્વિઝમાં પ્રથમ ક્રમે વિજયનગરની વંજારા નિશા મુકેશભાઈ, બીજા ક્રમે વંજારા માયાબેન જીતેન્દ્રભાઈ ખેબ્રહ્મા અને ત્રીજા ક્રમે પરમાર કિશાનસિંહ કાડુસી હિંમતનગર ખાતે વિજેતા થયા હતા. આ ક્વિઝ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડોક્ટર મલેક, પ્રાથમિક શાળાના જુદા જુદા તાલુકાના શિક્ષણ મિત્રો સહિત આરોગ્ય શાખાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.